વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામમાં નજીવી બાબતે તકરાર સર્જાતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત કુલ છ લોકો સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામમાં મનીષભાઈ રસિકભાઈ પટેલનાઓ પોતાની ગાડી લઈને ઊભા હતા તે વખતે આરોપીઓ દ્વારા મને કેમ હાથ અડાવ્યો તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો બોની રહે હાથમાંની લાકડી લઈને માથાના ભાગે ઘા મારી તેમજ અન્ય આરોપીઓ દ્વારા ઉપરાણું લઈને હાથમાં લાકડી લઈને માર મારી ગાડીને નુકસાન પહોંચાડતા જાનથી મારી નાખવાની ધમકી આપતા રાકેશભાઈ રસિકભાઈ પટેલ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી દશરથભાઈ નાનજીભાઈ ઝાપડિયા મેહુલભાઈ દશરથભાઈ ઝાપડિયા પ્રભુભાઈ ચેલાભાઈ કોળી પટેલ તમામ રહે થોરી મુબારક સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ જ મામલે સામે ક્રોસ ફરિયાદમાં અન્ય વધુ એક ફરિયાદમાં આરોપીઓ દ્વારા હાથમાં લાકડી પકડીને ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી તેમજ હાથમાં છરી લઈ આવીને ઝપાઝપી કરી જમણા હાથ તેમજ લાકડી વડે માર મારતા તેમજ યુવરાજસિંહ ઉર્ફે જયેશ અમિતભાઈ અજમલભાઈ રહે રાણાગઢ તાલુકો ને ગાડી ભટકાડીને જમણા હાથ તેમજ ઈજા પહોંચાડી જાનથી મારે નાખીને ધમકી આપી જાહેરનામા ભંગ કર્યા બદલ દશરથભાઈ નાનજીભાઈ જાતે ઝાપડિયા કોળી પટેલ નાઓએ આરોપી રાકેશભાઈ રસિકભાઈ પટેલ મનીષ ઉર્ફે કાનો રસિકભાઈ પટેલ રસિકભાઈ લલ્લુભાઈ પટેલ તમામ રહે થોરી મુબારક સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે